आगामी लोकसभा चूंटणी पर ताजो सर्वे, न एनडीए ने बहुमत मळशे, न यूपीए ने, प्रादेशिक पक्षो बनशे किंग मेकर। लाल किल्ला परथी राष्ट्रने संबोधित करवाना सपना साथे मोदी अने राहुल दिवस रात एक करी रह्या छे। बन्ने पोतपोतानी खासियतो अने सिद्धिओनुं गाय वगाडीने वर्णन करी रह्या छे। पण एक सर्वे हालमां करायो हतो, ते सर्वे आ बन्नेनी मेहनत पर पाणी फेरवी दे तेवो छे। 16 ऑगस्ट थी 15 ऑक्टोबर वच्चे करायेला सर्वे मां 24,284 लोकोने विविध प्रश्नोत्तरी कराई हती। तेना आधारे लोकसभा चूंटणीना जे आंकड़ा सामे आव्या छे, ते कांग्रेस माटे माठा समाचार लईने आव्या छे। ज्यारे भाजपनो भगवो लहराशे तेवी अगमवाणी पण सर्वे मां कराई छे। पण भाजपे हरखावा जेवू नथी, केम के लोकसभा चूंटणीमां भले मोदीनो जादू चालशे, परंतु भाजपने सत्ता तो नहीं ज मळे। सर्वे मां करायेला दावा मुजब लोकसभा चूंटणीमां वर्तमान सरकार यूपीए ने मळशे मात्र 170 सीट। 2009 मां आज गठबंधन ने 259 सीट मळी हती, જ્યારે ભાજપની આગેવાની હેઠળના એનડીએ ગઠબંધનને આગામી લોકસભા ચૂંટણીમાં 186 સીટ મળવાનો દાવો સર્વેમાં કરાયો છે। ગત ચૂંટણીમાં એનડીએને 159 સીટો જ મળી હતી, મતલબ કે આ ગઠબંધનને 27 સીટનો ફાયદો થશે। આ સર્વેમાં જે વાત ઉડીને આંખે વળગે એવી છે, તે એ કે ચૂંટણીમાં 543માંથી 240 સીટ તો પ્રાદેશિક પક્ષોના ખાતામાં જવાની છે, મતલબ કે અડધી સીટો તો પ્રાદેશિક પક્ષો જ ખાઈ જશે। જો ખરેખર પ્રાદેશિક પક્ષોને આટલી સીટ મળી તો પછી કેન્દ્રમાં સરકાર કોની બનશે? આવી સ્થિતિમાં જે ગઠબંધનને સૌથી વધારે સીટ મળશે, તેમણે પ્રાદેશિક પક્ષોનો સાથ તો લેવો જ પડશે, કેમ કે તેના વિના સરકાર બનાવવાનું સપનામાં પણ સહેલું નહીં હોય। આ પ્રાદેશિક પક્ષો કેટલી હદે મજબૂત બનશે તેની વાત કરીએ તો 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપને એકલા હાથે 162 અને કોંગ્રેસને 102 સીટ જ મળવાની છે। તેની સામે ડાબેરી પક્ષોના ખાતામાં 32, માયાવતીની બસપાના ખાતામાં 31, સપાના ખાતામાં 25, જયલલિતાના ખાતામાં 28, મમતાની ટીએમસીને મળશે 23 સીટ, લાલુની આરજેડીને 14, નીતીશની જેડીયુને માત્ર 9 સીટ, વાયએસઆર કોંગ્રેસ અને ટીઆરએસને 13, તેમજ તેલુગુ દેશમ પાર્ટીને માત્ર 8 સીટથી સંતોષ માનવો પડશે। આ બધાનો સરવાળો 240 જેટલી સીટ થાય છે। એનો અર્થ થયો કે જે ગઠબંધન એઆઈએ ડીએમકે સપા બસપા ડાબેરીઓ તૃણમૂલ કોંગ્રેસ આરજેડી બીજેડી અને વાયએસઆર કોંગ્રેસ અને ટીઆરએસને મનાવવામાં સફળ થયું તેને નૈયા પાર લાગી જશે, અને જે નિષ્ફળ ગયું તેના હાથમાં આવશે વિરોધ પક્ષની પાટલીઓ। કહેવાય છે કે દિલ્હીનો રસ્તો લખનૌ થઈને જાય છે, એટલે જ પાર્ટીઓ યુપીમાં વધુ ને વધુ જોર લગાવતી હોય છે। મોદી અને રાહુલે પણ આ થિયરી મુજબ યુપીમાં પોતપોતાની જાળ પાથરવાનું શરૂ કરી દીધું છે। પરંતુ જે સર્વે સામે આવ્યો છે તેમાં બંનેને યુપીમાં નિષ્ફળતા સાંપડશે તેવો સ્પષ્ટ ઉલ્લેખ છે। સર્વે મુજબ યુપીમાં મોદીનો જાદુ તો ચાલશે, પરંતુ મોદી પાર્ટીને હાલની 10 સીટમાંથી 17 સીટ સુધી જ ખેંચી શકશે, જ્યારે કોંગ્રેસને તો હાલની 22 સીટમાંથી પણ 5 સીટ ગુમાવવી પડશે। જ્યારે ફરી એક વખત યુપીમાં ભાવશે મુલાયમ અને માયાવતી। આંકડાઓ કહે છે કે લોકસભા ચૂંટણીમાં માયાવતી અને મુલાયમને 30 જેટલી સીટ મળવાની ધારણા છે, તો હર હંમેશની માફક ગુજરાતમાં મોદી મેજિક તેની ચરમ સીમાએ હશે। મોદીની આગેવાની હેઠળ પાર્ટીને ગુજરાતમાં 26 માંથી 22 સીટ પ્રાપ્ત થશે, જ્યારે કોંગ્રેસના ફાળે જશે 4 સીટ। અન્ય રાજ્યોની વાત કરીએ તો આંધ્ર યુપી રાજસ્થાન અને કેરળમાં કોંગ્રેસને ખાસું નુકસાન જવાની ભીતિ છે। હાલ જે 4 રાજ્યોની વિધાનસભા ચૂંટણી છે તેમાંથી 3 રાજ્યો મધ્યપ્રદેશ અને દિલ્હી પણ કોંગ્રેસને ગુમાવવા પડી શકે છે, માત્ર છત્તીસગઢમાં જ કોંગ્રેસને થોડી આશા રહેશે। આ સર્વેના આંકડાઓને અંતિમ ગણવા ભૂલ ભરેલી વાત છે, કેમ કે હજુ ચૂંટણીને 6 મહિનાની વાર છે, ત્યાં સુધીમાં રાજનીતિમાં ઘણા ચઢાવ ઉતાર જોવા મળશે। આમ પણ ભારતમાં છેલ્લા 2-3 મહિના જ વધુ મહત્વના હોય છે, કેમ કે દેશની પ્રજા જૂની વાતોને જલ્દી ભૂલી જાય છે। બ્યુરો રિપોર્ટ, વીટીવી।